ફ્રેન્ડ્સ ગેરંટી સાથે આજે આપણે એકથી એક ચડિયાતી એવી ટીપ્સ જોવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને સાથે જ આ બધી ટીપ્સ તમને રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવવાની છે ચાલો સૌથી પહેલાં આપણે પહેલી ટીપ્સ જોઈ લઈએ તો જ્યારે પણ આપણે લસણ અને મરચાં આ રીતે સમારી અને ખાંડતા હોઈએ છીએ ત્યારે એમ જ આને ખાંડી દેતા હોઈએ અને જો બહુ જ વધારે પ્રમાણમાં હોય તો આને વાટતા બહુ જ સમય લાગી જતો હોય છે તો આપણે એવું તો શું કરીએ કે આ ઝડપથી વટાઈ જાય તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે લસણ અને મરચાં ખાંડો ત્યારે આની અંદર થોડું આપણે મીઠું એડ કરી દેવાનું છે બહુ જ ઓછું મીઠું એડ કરશો તો પણ આ ઝડપથી વટાઈ જશે મીઠું એડ કરવાથી આમાં પાણી છૂટશે અને એ ઝડપથી આ વટાઈ જશે ફ્રેન્ડ્સ નાનકડી પણ બહુ જ ઉપયોગી ટીપ્સ છે જ્યારે આપણે વડા અને મુઠિયાનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે તમે આ રીતે ચોક્કસથી વાટીને એડ કરજો એકદમ ઝડપથી વટાઈ જશે ટિપ્સ નાની છે પણ બહુ જ ઉપયોગી ટીપ્સ છે ચાલો હવે આપણે સરસ મજાની એક બીજી ટિપ્સ જોઈ લઈએ તો આ ટીપ્સ સ્વેટર માટેની સ્વેટર હોય અથવા તો કોઈ પણ આવા પ્રકારનું કપડું હોય એ ટિપ્સ તમે આના માટે ચોક્કસથી ફોલો કરી શકો છો તો મેં શું કર્યું છે સ્વેટર લીધું છે સૌથી પહેલા આપણે આ રીતે સ્વેટરની ચેન બંધ કરી દેવાની ત્યાર પછી આપણે શું કરવાનું છે જે સ્વેટરનો પાછળનો ભાગ છે કે સ્વેટર બહુ જ ઓછી જગ્યામાં આ સમાઈ જશે તો શું કરવાનું છે જે નીચેનો ભાગ છે તે આપણે આ રીતે વાળતા જવાનું છે આ ભાગ તમે જોઈ શકો છો મેં આટલી સાઈડનો વાળી લીધો છે અને જે ઉપર માથી ઉડવાનો ભાગ આવે છે એનાથી આપણે આને આ રીતે કરી લેવાનું છે પણ પસંદ આવી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો અને આ ફ્રેન્ડ્સ મારી આ ટિપ્સ અને મારી આ મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો ચાલો હવે આપણે એક સરસ મજાની ત્રીજી ટિપ્સ જોઈ લઈએ અરે અરે આ રીતે હું રસોડા પર ઘી કેમ એડ કરું છું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે તેલ અથવા તો ઘી ક્યારેક આ રીતે ઢળાઈ જતું હોય છે તો એના માટે આપણે શું કરતા હોઈએ છીએ આ રીતે કપડાની મદદથી આને સાફ કરી લેતા હોઈએ છીએ બટ આવું કરવાથી કપડું પણ બહુ જ ગંદાતું થતું હોય છે અને એને સાફ કરવામાં બહુ જ સમય લાગી જતો હોય છે તો આવું ન કરવું હોય એના માટે મારા જોડે એક સરસ મજાની ટ્રીક છે તો તમારે શું કરવાનું છે આ રીતે કપડાથી બિલકુલ પણ સાફ નથી કરવાનો આની જગ્યાએ અહીં અમે ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ તો આ રીતે આના ઉપર થોડો એડ કરીશું અને આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે આ જે ઘી છે અને એ લોટનું મિશ્રણ છે એને આપણે બિલકુલ પણ વેસ્ટ નથી જવા દેવાનું આપણે શું કર્યું છે એક પ્લેટ લઈશું અને આની અંદર આ મિક્સર એડ કરી દઈશું જે સ્થાનિક કીડીઓ બહુ જ આવતી હોય ત્યાં તમે આને નાખી શકો છો આમ કરવાથી આ બિલકુલ વેસ્ટ નહીં જાય જ્યારે તમારી રસોઈ થઈ જાય ત્યારે જ્યારે પણ તમે કિચન સાફ કરો છો ત્યારે કપડાની મદદથી આને સાફ કરી શકો છો આમ કરવાથી કપડું નહીં બગડે આ સિવાય ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર એકથી એક ચડિયેતી ટિપ્સ અને એકથી એક ચડિયાતી રેસિપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોયું હોય ચોક્કસથી મારી ચેનલ ઉપર જોજો અને એ જોજો અને જે રેસીપી બનાવ બનાવેલી છે એ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કેવી બની છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી